હમણાં એક ભાઈ મોચીની દુકાને ગયા અને બૂટનું માપ આપ્યું, તો માપ આપીને બહાર નીકળ્યા, તો કાંઈ માથાકૂટ થઈ, તે એને છરી મારી, ઢોલો ગુજરી ગયો, તે સજા પડી, એ 12 વર્ષે છૂટીને આવ્યું. મોચીને કે બૂટ થઈ ગયા, તો કે બૂચવાર લઈ જાય, પણ કે 12 વર્ષ થયા. એ કે ભાઈ તમે જેલમાં ગયા છાપામાં વાંચ્યું છું, એમ થોડા બનાવી નાખ્યા. એક ભાઈ જો એને બનાવી નાખ્યા, 20 વર્ષથી હજી છૂટ્યા નથી, મારે તો બટકી ગયા ને. અને મોચીની વાતે હાથી. એક બેન ચંપલ વાળાની દુકાને ગયા, આ ચંપલ બતાવો, એ નહીં ઓલા બતાવો, તો બધા ખોખા ખોલાવી નાખ્યા. બોલો, પહેરવાનું હોય તો પગ નાખે, આમાં માછલી નથી આવતી, પગમાં વળી પેલી આંગળીમાં માછલી વાળી વીંટી પહેરી હોય, એ બાયુનું શાસ્ત્ર છે. આ માછલી વાળી વીંટી બાયુ પહેરે ને, બાયુની બુદ્ધિ છે એ અહીંથી સીધી મગજ બુદ્ધિ હેરા ફેરી કરે. હા, આપણે ગઈ ત્યાં કહેતા ને બાયુની બુદ્ધિ પહેરીએ હોય, એટલે કડલાની બધું શું છે એ હાલે ચાલે, એટલે ખડીંગ ખડીંગ થતી જાય, બુદ્ધિ ઉપર આવતી જાય, આહુને કેમ તારી દેવા. હા, એ વિચાર આવે. પછી બાયુ બંગળીઓનું ચૂડલન પહેરે, કારણ કે આ કાંડામાં એને એ બધું જે કામ કરતા હોય ને હેરાફેરી થાય ને, સાયકોલોજી છે કે આ શરીરની નસું છે એ મોકરી પડે, કારણ કે પુરુષ તો કોકને બે ઢોલ મારીને નસું મોકરી કરી નાખે, એટલે આ બાયુને લુગડા ધોવાનું વર્ષોની પરંપરા કહે. આપણે હમણાં કાઢી એવું નથી, કારણ કે એવું કોઈને મારી ન આવે એટલે ખારા થઈ જાય, લુગડા ધબધબાવી આખા ઘરના હતી હતી ને હારાની બંધીને તો આમ આમ કરતી. ચંપલ વાળાની દુકાને જઈને આખી દુકાન વિખાવી નાખી, દિવસના 1.5 વાગ્યો. મોતી કે હવે બેન હવે આ છેલ્લી જોડી હતી હવે નથી, તો કે આ ખોખું છે એ કે એમાં મારું ટિફિન છે, એ ન વિખાવતા હોય, એ ખાતા જેવું રહેવા જોઈએ. આ ભિખારી એક શેઠને ત્યાં ગયો, એ કે શેઠ ચા પીવડાવો, તો ચા મગાવી, તો કે એ સમોસું ખવડાવો ને. તો શેઠ કે ભાઈ જે કાંઈ હોય એક હાઈરે બોલ ને, અમારે ટાઈમ નો. એ કે તો એક કામ કરો, હોની નોટ આપી દો, મારે જોઈએ એ લઈ લે, તમે તમારા ધંધામાં રચિયા પચિયા દો. ભિખારી ઉપર એક ભાઈ ગરમ થઈ ગયા, એ કે ભીખ માગસથી કાંઈક ધંધો કર, તો કે આમાંથી જ નવરો નથી થતો, ટાઈમ રે તો ધંધો કરું ને, મહિનો વયો જાય તો આખા ગામમાં ફરી નથી રહેવાતું, ઘણા કહે છે હમણાં કેમ દેખાતો નથી, હવે ઈ એને એની માર્કેટ સમજે. હા, ભિખારી એક ભાઈ કે 5 રૂપિયા આપો, કે 5 રૂપિયા શું કરવા, કે લોટરીની ટિકિટ લેવી, એ કે ભીખ માગતો માગતો લોટરી ક્યાં ચડી ગયો, તો કે એવું નથી, પેલા લોટરી રમતો પછી ભિખારી થયું. આ ભીખ તો સાઈડ ધંધો જ નથી, કેતા ખોવાઈ ગયું હોય ત્યાં ગોતાય, હું લોટરીમાં લુકેશ થઈ ગયેલો, એટલે એ એને ગોતતો હતો. અમુક જગ્યાએ બધી જ વસ્તુ ખોવાઈ ગઈ હોય ત્યાં ન દડે, હા, લેમ્પ અહીં ઉડી ગયો હોય ને અહીં અહીં ગોતો, ત્રણી પેટી તો એ ન જડે, એ તો દુકાને જ જવું પડે, બધી વસ્તુ ખોવાઈ જાય ત્યાં ત્યાં ન જડે. ઘણા ગુજરી જાય એને એમ કે પાછા થયા, એલા કીધું પાછા થયા, તો કે હા હું કામ મૂળ હતા ત્યાં ત્યાં ગયા. હજી ઘણા ગામડામાં જો ઉઠમણું રાખે, બેહણું ન રાખે, કારણ કે આખી જિંદગી બેઠા, હવે ઉઠમણું રાખો ને કજી ન્યાય બેસે. બસમાં કંડક્ટર એક ભાઈ ને કહે સીટ ઉપરથી બેગ લઈ લે, કાંધીએ મૂકી દે, એ તો છાપું વાંચે મનમાં, એ તને કહું છું ભાઈ સીટ ઉપર બેગ ન મુકાય, કાંધીએ મૂકી દે, તોય છાપું વાંચે. અરે કે તમે અમલદાર હોય જે હોય ભાઈ, બેગ લઈ લ્યો ઉપર મૂકી દો, તોય છાપું વાંચતું. બોલો, હામું જ ન જોયું, કંડક્ટરનો મગજ ગયો, ઉભા થઈને સુટકેસ લઈને બારીએથી ઘા કર્યો, ડણાણ કરતો, એ કે હવે ખબર પડશે, તઈ ઓલો છાપું આમ કરીને કે કાંઈ મારી સુટકેસ નથી. એ ગોચરીએ મૂકી દીધી, વાયની સીટમાં કોકાય વાત કરે, ત્યાં મારી સુટકેસ ચીમ નાખી દીધી, કંડક્ટરના કાચલા જાય. હા, આમાં ઘણી વાર ઘાણી થઈ જાય. એક દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, દર્દી ડોક્ટરને કે ઓપરેશન સફળ તો થાય ને, મને ગભરામણ થાય, તો કે હવે એ સફળ થાય એ જોવા હારુંથી તો ઓપરેશન કરવું. દર્દી હિપકે ચડી. હા, એક ભાઈને ન સાયરે લગ્ન થયું, મેં પૂછ્યું, એટલે કીધું લગ્ન જીવનમાં વાંધો નથી, મને કે એક તકલીફ છે, મેં કીધું શું, મને કે સિસ્ટર કહું તો જ બોલે. હા, નકર જવાબ જ નથી આપ્યો.
આમાં લગ્ન તો બચાવીને સાથ આવે ને, ડોક્ટર હોય કે કલાકાર હોય કવિ હોય. બાયુ પાછા ધંધા પ્રમાણે પતિને ધમકાવ્યો. વકીલની ઘરવાળી કે એ કે તમારે મારી પાસે દલીલ ન કરવી. ખેડૂતની ઘરવાળી કે તમે તમારા ધુઆ ધોકાવો, અમારું હાઈપડું કોઈ નહીં. ના પાડી હતી કપા વાવોમાં, કપા વાવોમાં તોય ત્યાં ગુડીને બેઠા. હવે હાથીઓના રોટલા ખાઓ. ધંધા પ્રમાણે કક લાવ્યો. હા, વેપારીની બાઈ કે તમારે આજે લગ્ન કર્યા ને એ જ મોટી ખોટ છે અમારે. હા, ડોક્ટરની પત્ની કે હું તમારી પત્ની છું, દર્દી નથી, મને ન સમજાવો. શિક્ષકની ઘરવાળી કે આ ઘર છે નિશાળ નથી, મને ભણાવવાનું બંધ કરો. હા, ધંધા પ્રમાણે ધમકાવ્યો. હા, શેરબજાર વાળાની ઘરવાળી કે તેલનો ડબ્બો લેતા આવજો, ચોખાનું બાચકું, ચા 1 કિલો, 5 કિલો ખાન, ભલે મંદી આવી હોય. કવિની ઘરવાળી કે તમારી કવિતા ગામને સંભળાવજો. મારે નથી સાંભળવી. આ તો મજાક મસ્તીની વાત છે. જીવનમાં થોડી થોડી મસ્તી થતી હોય. કલાકારની ઘરવાળી કે અહીં પ્રોગ્રામમાં નથી આવ્યા. અમારે એક કલાકારની ઘરવાળીને કે કેરીના રસમાં હુંચનો ભૂકો નાખજો, તો કે કેરી હોવી જોઈએ નકરો હુંચનો ફાંકડો મારી લ્યો, કેરી ક્યાંક જાવ ને ખાઈ લેજો. હમણાં એક જણો બીજાને કે હું આંખું બંધ કરું તોય દેખાય. એલા કે એવું ન હોય, અરે મારા હમ, પણ કે આંખું બંધ કરું દેખાય ને, અરે મારા હમ, તારા હમ, તારા બાપુજીના હમ. પર બાર આંખું બંધ કરું તોય મને દેખાય, શું દેખાય, તો કે અંધારું. હમણાં એક વેપારી અધિકારીને જઈને કે તમે મને જાણ કર્યા વિના, નોટિસ દીધા વિના 2 નંબરની નોટિસ મારી અને દંડ વસૂલવામાં આવ્યો મારો, આમાં મારો કાંઈ વાંક છે? અધિકારી કે એવું નથી, 1 નંબરની નોટિસનું ફોર્મ ખલાસ થઈ ગયું હતું, એ ડાયરેક્ટ 2 નંબરની લગાડી. તમારા ડાયરેક્ટમાં આને શું સમજવું હોય? એક ભાઈ બીજાને કે આ વિમાસણ થાય એમ કઢાઈ કહે છે કે હું વિમાસણમાં પડી ગયો. વિમાસણ એટલે શું? તો કે વીમો ઉતરાવ્યા પછી પ્રીમિયમ ભરવાની મૂંઝવણ થાય એને વિમાસણ કહેવાય. ઘણા વીમો ઉતરાવી લે પછી પ્રીમિયમ ભરવાના રૂપિયા ન હોય. વીમો પાકે જ કામ આવે. તું મરી જા તેથી પાકે શું કામ, પાછો તું આવવાનું નહીં. હકીકતમાં આજની કોઈને ચિંતા નથી, 3 પેઢીની ચિંતા છે એ માણસને થકવી દે. ઘણીવાર કાલનો વિચાર કરવામાં આજનો આનંદ માણસ ખોઈ નાખે છે. આજનો આનંદ છે ને, આનંદ એ જીવનમાં મનાવી લ્યો, કાલની ચિંતા રહેવા દે. ચિંતાનું માપ હોય. અમુક અમુક ખોટી ચિંતા કરતા એ કે ફલાણા પાણીને હાથ દીકરા કેતી પૈણ છે. હું કીધું તું તો પૈણી જાય, એને હાથ દીકરા છે. તું એકલો છો તો હજી અમને માતા મારે, તારા લીલ ન પૈણ્યા હોય. પોલીસ વાળા એક દી રાઉન્ડમાં નીકળ્યા, એ સિક્યુરિટી વાળા આમ ઊભા રાખે, આમ ઊભું રહે, સિક્યુરિટી ટાઈટ જોઈ. હા, 8 દી પછી પોલીસ વાળા પાછા નીકળ્યા ને તો બધા દેશી પી ગયેલા, ટાઈટ ઉપેલા, કાગડા નીકળે તો હાથ હાથ. સાહેબ નીકળ્યા બધાને મોટા ગંધા, એલા કે બધા પીચો છે એ કે તમે કહેતા હતા સિક્યુરિટી ટાઈટ હોવી જોઈએ, ટાઈટ એમને દેશી વિના થાય સાહેબ. પેલી ધારનો કે ઠપકાયો. આ મુંબઈમાં નથી લઠા કાંડ થયું. હા, એમાં પાછો કેસ થાય બોલ. એક જોવાની એ ખૂબ, અત્યારના અમુક કાયદા એવા, તમારે ઘીરે ચોર આવ્યો ને છૂટો કા કરો લાગી જાય કેસ થાય, એને હું શેરી વરાવું સજ કરું ઘીરે આવો ને એમ કેરીએ પધરાવો ફૂલ વાલા ઘીરે આવો ને, હા લ્યો બોણી કરો એમ કહેવાય. જે માણસ આયથે ફડાકો કરીને મરી જાય ને એના ઉપર કેસ થાય મર્ડરનો, એનો ને એનો જીવ લીધો. હવે હું એને જીવને કોર્ટમાં બોલાવવાનું, તારાથી કેમ ફડાકો કરાય? કાયદો એ કાયદો છે, આપણે તો ક્યાંમાં આ ભણ્યા નથી એટલે કાયદાની કોઈ ખબર નથી. અને ખબર નથી એ બહુ સારું, બધી વસ્તુની ખબર નહીં હાલ, જેને જાજી ખબર પડે એ જાજા હેરાન થાય. હા, કાયદો સમજતા હોય એ પોલીસવાળાને કાંઈ એના સામે ન બોલે, કારણ કે એના હાથમાં કાયદો છે એવી એને ખબર છે, બાકી ખબર નથી પોલીસવાળાને છૂટું બૂટ મારે. પછી કાયલની કાય, એક ઘરમાં ચોર ચોરી કરી અને ભાગતો હતો રાતેથી, છોકરો નાનો જાગી ગયો, ઢળ વ્યક્તિ કે ઊભો રે, મારું દફતર લેતો જા.
ચોર તો તોય ભાગે. હે, મારું દફતર લેતો જાય, નહીં તો મારા પપ્પાને જગાડું છું. બોલો, દફતર લેતો કે મૂળાને હવે ભણવા ન જાવું. આ 21મી સદીના છોકરા. શ્રી રામ ટેલિફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત જોક્સનું મારું નવું વિડીયો આલ્બમ ચાઇનીઝ લગ્ન જોવાનું ચૂકશો નહીં, કારણ કે આઈના એ આઈના અને ચાઇના એ ચાઇના. પત્ની એકવાર ગીજાઈ ગઈ પતિ ઉપર. એક પત્ની કે તમારી હારે લગ્ન થયા ને, આના કરતા તો મારા કોઈક રાક્ષસ હારે લગ્ન થયા હોત ને તો સારું હતું. ઓલા 105 નો માવો કાટો કાટા ગયો, પણ ગાંડી એક જ ફેમિલીમાં લગ્ન ન થાય. ફેસબુક ઉપર એક એક કલાકના સ્ટેટસ ઓનલાઈન કરે છે છોકરા છોકરીઓ. મારી સોસાયટીમાં એક જણો રહે છે ને, મેં કીધું શું થયું ભાઈલા તારે, કાંઈક તારા માટે સગાઈ બગાઈ કરીને મને ક્યાં ગોઠવાઈ ગયું. મેં કઈ રીતે? મને કે આપણો ફેસબુકમાં. પછી તારી લવ સ્ટોરી ક્યાં? અરે લવ સ્ટોરીની ક્યાં જીવો છો? પછી મને કે લોચો પડ્યો. શું લોચો પડ્યો? કે મને કે પછી ખબર પડી ગઈ છોકરી નહોતી તો છોકરો હતો, મહેસાણાનો નીકળ્યો. પણ હા, લગ્નમાં કેટરિંગ વાળી બહેનો જાનડિયું કરતા રૂડી રૂપાળે એ લાગતી હોય, ને એ પાછી આ દીકરી આવીને કાકા પાસે 80 વર્ષનો કાકા, સર લેશો લી સ્વીટ લેશો, ત્યાં તો ડાયાબિટીસ વાળા ભાભલા ચાર ચાર ઢેફલા દાબી જાય. કાકા તમારો તો ડાયાબિટીસ છે. એ કહ્યું પણ તારું કાકીઓ ક્યાં કોઈ દી આવો આગ્રહ. શ્રી રામ ટેલિફિલ્મ્સ પ્રેઝન્ટ્સ હાસ્યનો સુપરસ્ટાર, ખડખડાટ જોક્સની ખિલખિલાટ કેસેટ, મારી સાથે હસવાનું ભૂલતા નહીં હાસ્યનો સુપરસ્ટાર. ગુરુજી કાકા એ અમને ફોન ઉપર વાત કરતો હતો એકવાર, આમ આમ રાખીને, હાલો બાપુજીને કેમ છે, બાને કેમ છે, તારી ઘરવાળીને છોકરાઓને કેમ છે. કાકા કેમ આવી રીતે વાત કરો છો? મને કે આઈફોન લીધો. અમારી શેરીઓમાં ફૂલડા પધરા સાઈ રામભાઈ ગીરે આવ્યા. હળવેક દિન મારા ફૈબાન કાનમાં કીધું, મેં ફૈબા ફૂલડા ન પધરાવો તો કાંઈ વાંધો નહીં, આ બે પોદરા ઉપડાવી લ્યો. જૂની પેઢીને સલામ છે ને, જૂની પેઢી તો આમ લગ્ન કર્યા તો જુઓ, કોઈ દી જોવા નથી ગયા, કન્યા જોવા નથી ગયા, અને એ લોકો હિતેર હિતેર વર કાઢ્યા. અત્યારે તો ઇન્ટરવ્યૂ લેવા જાય. હે, બાકી આપણા વડીલોને સલામ કરવા પડે કે એનો ઘૂંઘટ ઊંચો થયો ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. આપણા વડીલોને સલામ કે આમ ઘૂંઘટ ઊંચો થાય ત્યારે ખબર પડે કે કાળીનો એકો નીકળો કે ચોકટની ફૂલી નીકળી.